હેલો બાળકો, કેમ છો? બધા મજામાં તો છો ને? બાળકો, આજે આપણે અંગ્રેજી વિશે ભણવાના છે. પણ તમને ખબર છે ને, આપણે ભણતા પહેલા કોને યાદ કરીએ છીએ? ભગવાનને. તો ચલો બધા બાળકો બે હાથ જોડી, આંખો બંધ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्. धियो यो नः प्रचोदयात्. तो बालको, आजे आपणे अंग्रेजी विषय मां ओ कैपिटल ओ नु लेखन करवाना छे. तो तमे रेडी छो? पण ए पहला, लखता पहला हूँ तमने अल्फाबेट ओ नी एक सरस मजानी स्टोरी कहीश. तो तमारे सांभळवी छे वार्ता. ઓકે, તો તમારે બધે વાર્તા સાંભળવી છે ને? તો ચાલો મારી સાથે હું તમને ઓફર ઓરેન્જ ની વાર્તા કહું. તો ચાલો. દરરોજ વહેલી સવારે ઓસ્કર અને તેના પપ્પા વોક પર જતા હતા. ઓસ્કરે એક વખત તેના પપ્પાને કીધું કે પપ્પા પપ્પા, ચાલો ને આપણે કંઈક ફરવા જઈએ. પણ તેના પપ્પાને ઓફિસમાં ઘણું બધું કામ હતું. તો ઓસ્કરે નક્કી કર્યું કે હું એકલો પિકનિક પર જઈશ. તેણે થોડા ઓલિવ તેના બેગમાં મૂક્યા અને તે નીકળ્યો. રસ્તામાં તેને એક ઓસ્ટ્રિચ જોયું. ઓસ્કરે તેના પર સવારી કરવી હતી. ઓસ્કરે ઓસ્ટ્રિચને પૂછ્યું કે હું તમારા પર બેસીને સવારી કરી શકું? તો ઓસ્ટ્રિચે કહ્યું ના. તો ઓસ્કર તો ખૂબ ઉદાસ થઈ ગયો. પછી તેણે વિચાર્યું કે હવે હું શું કરું, મારે તો આના પર સવારી કરવી જ છે. તો એણે શું કર્યું ખબર છે? ઓસ્કરે તેને થોડા ઓલિવ આપ્યા. તો ઓલિવ આપ્યા એટલે ઓસ્ટ્રેચે કહ્યું કે હા ચાલ હું તને સવારી કરાવું. તો તેણે સવારી કરવા દીધી. ઓસ્કર તો ખૂબ ખુશ થઈ ગયો. અને પછી ઓસ્કરે ઓસ્ટ્રેચને ઓલિવ આપ્યા. પછી તેણે ઓસ્ટ્રેચે ખાધા. અને ઓસ્ટ્રેચ તો ખૂબ ખુશ થઈ ગયો. પછી ઓસ્કર આગળ જાય છે. ત્યાં રસ્તામાં ઓસ્કરને ખૂબ જ ભૂખ લાગી. તો એટલામાં તેણે ઓરેન્જના ટ્રી જોયા. અને ઓરેન્જ ટ્રી તો ખૂબ મોટા હતા. તેને ઓરેન્જ ટ્રીની બાજુમાં ઓટર જોયું. ઓસ્કરે ઓટરને કીધું કે શું તમે મને થોડા ઓરેન્જ તોડી આપશો ઝાડ પરથી? તો ઓટરે કીધું ના. તો ઓસ્કરે કહ્યું કે જો તમે મને ઝાડ પરથી થોડા ઓરેન્જ તોડી આપશો તો હું તમને થોડા ઓલિવ આપીશ. તો ઓટર તો ખુશ થઈ ગયો. તો ઓટરે કહ્યું હા ચાલ હું તને તોડી આપું. ઓટરે ઝાડ પર ચડીને ઓરેન્જ તોડી આપ્યા. ઓસ્કરે ઓરેન્જ ખાધા અને તે તો ખૂબ જ ખુશ થઈ ગયો, કેમકે ઓરેન્જ તો બહુ ટેસ્ટી હતા. અને બંને, ઓટર અને ઓસ્ટ્રેચ, એ બંને ફ્રેન્ડ બની ગયા. પછી ઓટર ઓસ્કરને નદી કિનારે લઈ ગયો. ત્યાં તેણે તેને ઓક્ટોપસ બતાવ્યું. ઓસ્કર તો ખૂબ જ ખુશ થઈ ગયો અને પછી ઘરે આવી ગયો. તેણે એ દિવસ તો ખૂબ જ સારો ગયો. ઓસ્કરને તો મજા પડી. આજે આપણે આલ્ફાબેટ ઓમાં ઇયરબડ દ્વારા મનગમતા રંગથી ટ્રેસિંગ કરશું અને આલ્ફાબેટ ઓને શોધીને ટપકા કરશું. તો ચાલો પહેલા આપણે આમાં ટ્રેસિંગ કરીએ. તો ટીચર કયો કલર લે છે? ચલો, ટીચરને ઓરેન્જ કલર ગમે છે એટલે ટીચર ઓરેન્જ કલર લે છે. એમાં આપણે ઇયરબડ બોળવાનું છે અને પછી ધીમે ધીમે ટપકા જોડવાના છે. સરસ મજાના ટપકા જોડવાના છે. અહીંયા
અરે વાહ, આપણા ઓમા ટપકા જોડાઈ ગયા. જો હવે થોડુંક જ બાકી છે, હે ને? થઈ ગયો ને આપણો આલ્ફાબેટ ઓ. તો હવે શું કરવાનું છે? આજુબાજુ જે આલ્ફાબેટ ઓ છે તેને શોધીને આપણે ટપકા કરવાના છે. આલ્ફાબેટ ઓ છે નહીં, આ છે હા, તો ટપકું કરીએ. આ છે તો એમ છે, આ છે ને હા, ચલો ટપકું કરીએ. આ છે હા, તો ટપકું કરીએ. આ તો બી છે, આ છે, આ કોણ છે? પી. આ આલ્ફાબેટ ઓ છે, હા, તો ચાલો ટપકા કરીએ. જુઓ, આપણે બધા ઓ શોધીને ટપકા કરી દીધા. કેટલું સરસ લાગે છે, નહીં? તો તમારે પણ આવી રીતે વર્કશીટમાં સરસ મજાના ટપકા જોડવાના છે પહેલા, અને ઓ શોધીને ટપકા કરવાના છે. શેનાથી? ઇયરબડ દ્વારા. પછી તમારે ટીચરને ફોટો મોકલવાના છે.